महाभारत काल में एटले के द्वापर युग में हनुमान जी नी हाजरी अने तेओनी शक्ति नु वर्णन छे। रामायण ना समयगाळा दरमियान पण हनुमान जीए घणा महान महाबलियोनु गौरव तोड्युं हतुं। पछी ते रावण होय, मेघनाद होय के बाली, खुद लक्ष्मणजी महाबली हनुमानजीनी शक्तिने मानता हता। लक्ष्मणजीने शेषावतार मानवामां आवे छे। ते पछी महाभारत काळमां बलरामजी तरीके जन्म लीधो होवानुं कहेवाय छे। त्यारबाद તેમને શક્તિશાળી હોવાનો ખૂબ ગર્વ હતો। જી હા દર્શક મિત્રો, બલરામજીએ દ્વારિકામાં ઘણા રાક્ષસો અને અસુરોનું વધ કર્યું હતું। તેમને તેમના હાથ, ગદા અને હળ પર ખૂબ જ ગર્વ હતો। એકવાર તેમણે પૌત્રિક દ્વારા મોકલેલ વિશાળ વાંદરાને હરાવી અને પરાજિત કર્યો હતો અને તેને એક મુક્કાથી મારી નાખ્યો હતો। તેની હત્યા કર્યા બાદ બલરામજીનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો હતો। જ્યારે બલરામજીએ તેમના એક મુક્કાથી વિશાળકાય વાનર દ્વીતની હત્યા કરી ત્યારે તેમને તેઓની તાકાત પર ખૂબ ગર્વ હતો। બાદમાં શ્રી કૃષ્ણના કહેવા પર હનુમાનજી ગાંધા મદન પર્વત પરથી ઉડાન ભરી આવ્યા અને દ્વારિકાના બગીચામાં પ્રવેશ્યા। દ્વારિકાનો બગીચો સૌથી સુંદર હતો। તેમણે દ્વારિકાના બગીચાને તે જ રીતે નાશ કરવાનું શરૂ કર્યું જે રીતે તેમણે રાવણના બગીચાને નષ્ટ કરી દીધો હતો। દ્વારિકાના બગીચામાં તેમણે ફળ ખાવા સાથે ઝાડને પણ જડમૂળથી ઉખેડી નાખી ફેંકવાનું શરૂ કર્યું તેમ કહેવાય છે। સાથે જ ઘણા સૈનિકોએ તેમને આવું કરતા અટકાવ્યા, પરંતુ તેઓ સૈનિકોનું ક્યાં સાંભળવાના હતા? આખરે સૈનિકોએ આ અંગે બલરામજીને જણાવ્યું। બલરામજી થઈ ગયા ગુસ્સે અને સૈનિકો પર ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે તમે તુચ્છ વાંદરાને ભગાડી ના શક્યા। પછી સૈનિકોએ કહ્યું કે તે ખૂબ જ સશક્ત છે અને શક્તિશાળી પણ છે। આ સાંભળીને બલરામજીએ પોતે તેમણે એક સાધારણ વાનર માની તેમની ગદા ઉઠાવી અને બગીચામાંથી વાનરને ભગાડવા માટે ગયા। ઘણી ચેતવણીઓ આપ્યા બાદ પણ જ્યારે હનુમાનજી બગીચામાંથી ન ખસ્યા ત્યારે બલરામજીએ તેમની ગદા બહાર કાઢી। બાદમાં હનુમાનજી સાથે થયું યુદ્ધ। લડતી વખતે બલરામજી થાકવા લાગ્યા અને હાંફી ગયા અને તેઓ આ વાનરને કેવી રીતે કાબૂમાં કરવા તે સમજી ન શક્યા। કંટાળીને પરાજિત થયા બાદ તેમણે કહ્યું, સાચું કહો હે વાનર, તમે કોણ છો? નહીં તો મારે મારો હળ લાવવો પડશે। આવી સ્થિતિમાં હનુમાનજી ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે અને કહે છે કે ભગવાન, કોઈ સમાધાન હોય તો જણાવો, હવે મારે શું કરવું જોઈએ? આ માનસિક સંદેશ સાંભળીને બાદમાં શ્રી કૃષ્ણ અને રુકમણી બંને ત્યાં હાજર થાય છે અને બલરામજીને કહે છે કે તેઓ હનુમાનજી છે, પવન પુત્ર છે। બલરામજી આ સાંભળીને ચોંકી ગયા અને બાદમાં તેઓ હનુમાનજીની માફી માંગે છે અને કબૂલ કરે છે કે હા, મને મારી ગદા પર ગર્વ હતો। જય હનુમાન। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।